ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જો વડોદરા પહોંચ્યા છે દ્રશ્યોમાં જોઈ શકાય છે હર્ષ સંઘવી જેઓ વડોદરા પહોંચ્યા છે વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો પોણું શહેર જાણે કે વરસાદી પાણીમાં અને બાકી રહ્યું હતું તે વિશ્વામિત્રી નદીના પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે હજુ પણ અનેક સોસાયટીઓ એવા છે એવી છે જ્યાં પાણી ભરાયેલા છે ત્યારે સ્થિતિનો તાગ મેળવવા સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ વડોદરા ખાતે પહોંચી ચૂક્યા છે ત્યાં તમામ અધિકારીઓ સાથેની બેઠક કરશે નિરીક્ષણ કરશે વડોદરામાં પૂરની સ્થિતિનું પણ હર્ષ સંઘવી નિરીક્ષણ કરશે સાથે જ બેઠક પણ મળશે વડોદરાથી પરત ફરેલા બંને મંત્રીઓ સાથે સીએમ બેઠક કરશે નુકસાનીને લઈને પ્રાથમિક રિપોર્ટ મેળવવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જો વડોદરા પહોંચી ચૂક્યા છે વરસાદે વિનાશ વેર્યો એમાં સૌથી વધારે કફોડી હાલત છેલ્લે વડોદરાની રાજકોટની અને જામનગરની થઈ તો સાથે જ દ્વારકામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે વડોદરાની મુલાકાત માટે પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્વચ્છતા અને આરોગ્યની સુવિધા પર પણ તેઓ ભાર આપશે આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ જી રોનક કેમ કે હરસંગવી ખુદ વિસ્તારના પ્રભારી છે અને હરસંગવી ને હવે જવાબદારી પણ સોંપાઈ છે બે મંત્રીઓ પહેલા મોકાયા હતા એ બે મંત્રીઓ ત્યાંનો રિપોર્ટ લઈને ગાંધીનગર પરત ફર્યા છે પણ અત્યારે હરસંગવી જઈને પ્રાથમિકતા જે સોંપવામાં આવી છે હર્ષંગીને મને જે જાણકારી મળી છે પ્રકારે આ તમે જેમ જણાવ્યું પૂનમ તેમ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે સાથે જ જે નુકસાન થયું છે એના ઉપર ધ્યાન અપાશે સાથે જ જે નુકસાન થયું છે એના કારણે એટલે કે બગાડવાળો જે પણ અનાજ નીકળશે ફર્નિચર નીકળશે આ બધાના કારણે જ શહેરમાં ગંદકી ન થાય એ માટે મોટા પાયે સ્વચ્છતા અભિયાન હવે વડોદરામાં હાથ ધરાશે નદીના પાણીની સાથે સવેરથી જ નદીના પાણીની સાથે કાદવ પણ આવતું હોય છે એ કાદવ પણ મોટા પાયે વડોદરામાં ઘૂસી ચૂક્યું છે એટલે કાદવ દૂર કરવાનો પ્રયાસ થશે સાથે જ કાદવ કિચડ હોય પાણી હોય આટલું દિવસ પાણી રહ્યું હોય ભેજવાળું વાતાવરણ રહ્યું હોય ગર્ભવખરી ભેજવાળી થઈ હોય અનાજ ભેજવાળું થયું હોય આ સંજોગોમાં બીમારી એટલે કે મહામારી ફેલાવાની પણ આશંકા રહેતી હોય છે એટલે જ ખુદ મુખ્યમંત્રીએ હરસંઘવીને સૂચના આપી છે કે વડોદરામાં પહોંચો વડોદરા પહોંચી અધિકારીઓ સાથે બેઠક કરો કોર્પોરેશનના અધિકારીઓ સાથે હરસંઘવી બેઠક કરશે સાથે જ આરોગ્ય અધિકારીઓ જે છે આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમની સાથે પણ બેઠક કરશે કારણ કે ચાર દિવસની અંદર આપણે જોયું છે કે અનેક ક્લિનિક અનેક હોસ્પિટલો પણ બંધ રહી હતી કારણ કે એમાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા આ સંજોગોની અંદર એ હોસ્પિટલોની સાફ સફાઈ થાય ક્લિનિકની સાફ સફાઈ થાય તમામ ડૉક્ટર્સ છે તેમની જરૂરી સુવિધા પહોંચે સાથે જ વડોદરા શહેરની સિવિલ હોસ્પિટલ હોય કે પછી કોર્પોરેશનની હોસ્પિટલ હોય કે પછી સીએસસી સેન્ટર પીએસસી સેન્ટર આજુબાજુના વિસ્તારના હોય આ તમામ કે કારણે દવાનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવામાં આવશે એટલું જ નહીં ચૂનો અને પાવડર પણનો છંટકાવ થાય એવી પણ વ્યવસ્થા કરાશે અને જરૂર જણાય તો આજુબાજુના શહેરોમાંથી પણ સફાઈ કર્મીઓને ત્યાં પહોંચાડવામાં આવશે કારણ કે સુરત એક એવું શહેર છે જ્યારે સુરતમાં બે હજાર છ માં પૂર આવ્યું હતું અને આના કરતાં પણ ગંભીર સ્થિતિ હતી ત્યારે માત્ર ત્રણ દિવસની અંદર આખું શહેર સુરતના સફાઈ કર્મીઓએ એસએમસીના કર્મચારીઓએ સાફ કરીને આપ્યું હતું અને હરસંઘવીને એ વિસ્તારનો અનુભવ પણ છે ફ્રોડ પછીની સ્થિતિનો અનુભવ છે ત્યારે હર સગવી અત્યારે પહોંચી સૌ પ્રથમ પાણી ઉતરવાનું ચાલુ થયું છે ત્યારે અલગ અલગ વિસ્તારમાં કેટલું પાણી હજુ પણ છે ક્યારે પાણી ઉતરી જશે અને ત્યારબાદ સફાઈ અભિયાન કેવી રીતે મોટા પાયે હાથ ધરાય તેની સમીક્ષા કરશે ચોક્કસ આભાર આપનો તમામ માહિતી બદલ તો વડોદરામાં સ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચી ચૂક્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેઓ સ્થિતિની સમીક્ષા કરશે હાલમાં અત્યારે વડોદરામાં જે સ્થિતિ ઊભી થઈ છે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયેલા છે સોસાયટીઓ પાણીમાં છે કઈ રીતે આ પાણી દૂર કરવું સાથે જ એ પાણી દૂર કર્યા બાદ ભેજ દૂર કરવો કઈ રીતે રોગચાળો ના ફેલાય સ્વચ્છતા રાખવી આરોગ્યની સંભાળ કઈ રીતે લેવી આ તમામ બાબતોને લઈને ચર્ચા કરવામાં આવશે